નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. દાહોદના દિલસર વિસ્તારમાં સાઈધામ સોસાયટીમાં એક જ રાતમાં 3 મકાનના તાળા તૂટ્યા, જે પૈકી એક મકાનમાંથી રોકડ તેમજ ચાંદીના દાગીનાની ચોરી. દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 2 દિવસ પહેલા શહેરમાં ઘરફોડ ચોરી કરનારા 2 બાળ કિશોરને પોલીસે ઝડપી લઈને ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો, ત્યારે આજે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા દિલસર ખાતે સાઈધામ સોસાયટીમાં રહેતા એક પરિવાર બહાર ગામ ગયો હતો, ત્યારે રાત્રિના સમયે બારીનો સળિયો તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અમે સાંજે મારી સાસરીમાં ગયો હતો ત્યારે નાઇટ ત્યાં રોકાયા હતા. સવારમાં આવીને જોયું તો ઘરની બારી તૂટેલી હતી. બારી તૂટી અંદર ઘરમાં ઘૂસ્યા પછી અમે અમારા ઘરમાં દેખ્યું તો ઘર વેર વિખેર હતું. એમાંથી ગલ્લા તિજોરીની અંદરથી રોકડ રકમ અંદાજે 1,00,000 રૂપિયા જેવી અને ચાંદીના 2-3 દાગીના ગયા છે. તમને જાણ કઈ રીતે થઈ? દરવાજો ખોલીને અંદર દેખ્યા એટલે બારી તૂટેલી હતી તો બહારથી જ દેખાઈ ગયું. જ્યારે વહેલી સવારે મકાન માલિક આવતા જ બારી તૂટેલી જોઈ અને ઘરમાં જોતા ઘરનો અને તિજોરીની અંદરના સામાન વેરવિખેર જોતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તપાસ કરતા રોકડ અને ચાંદીના દાગીના ગાયબ હતા. તે જ વિસ્તારમાં અન્ય 2 બંધ મકાનોના પણ તાળા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, પરંતુ બંધ ઘર હોવાથી ઘરમાં કશું હાથ લાગ્યું ન હતું. બનાવની જાણ બી ડિવિઝન પોલીસે થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.